नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय छे वाणिज्य व्यवस्था अने संचालन। वाणिज्य व्यवस्था अने संचालन BA प्रकरण नंबर 4 व्यवस्था तंत्र ऑर्गेनाइजिंग व्यवस्था करवी ते आपने જોયું હતા સંચાલનના અનેક કાર્યો આયોજન व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था दौरवणी અને અંકુશ તો એમાં આ સંચાલનનું બીજું કાર્ય છે व्यवस्था तंत्र એક ચોક્કસ પ્રકારની व्यवस्था ગોઠવે તે તો આજે આપણે આ व्यवस्था તંત્રના પ્રકરણમાં व्यवस्था તંત્રનું માળખું કેવું છે તેની આપણે સમજૂતી મેળવીએ કે व्यवस्था તંત્રનું માળખું કેવું હોય કેવી કેવી એમાં व्यवस्था કરવામાં આવે એમાં શું હોય કોને કેવું કામ સોંપવામાં આવે તેની માહિતી આપણે મેળવીએ व्यवस्था તંત્રના 5 માળખા છે એમાં આજે આપણે 2 માળખાની સમજૂતી મેળવીશું પહેલું व्यवस्था તંત્રનું માળખું છે રેખિક व्यवस्था તંત્ર કયું છે રેખિક રેખિક એટલે એના નામ પ્રમાણે જેનો અર્થ એક સીધી રેખામાં કામ કરતો માળખું એટલે રેખિક માળખું એટલે કે રેખિક વ્યવસ્થા તંત્ર કેવું છે તો અહીંયા મેં બોર્ડ પર ચાર્ટ દોરીને બતાવ્યા છે એ માત્ર ચાર્ટ જ સમજવાના છે ચાર્ટ સમજીએ એટલે આપોઆપ એની સમજૂતી આપણને ખ્યાલ આવી જાય કે આ રેખિક વ્યવસ્થા તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તો આ જે રેખિક વ્યવસ્થા તંત્ર છે એનો ચાર્ટ અહીંયા તમે બોર્ડ પર જોઈ શકો છો આ સૌથી પ્રાચીન માળખું છે શું છે સૌથી પ્રાચીન અને જૂનું માળખું આ રેખિક વ્યવસ્થા તંત્રનો લશ્કરમાં ઉપયોગ થતો ક્યાં થતો લશ્કરમાં એટલા માટે આ રેખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે MCQમાં સવાલ પૂછાય અથવા 1 માર્કનો સવાલ પૂછાય રેખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે શું આવશે જવાબ રેખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લગભગ મોટે ભાગે લશ્કરમાં થતો હતો એટલા માટે હવે આ રેખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય રેખિક વ્યવસ્થા તંત્ર સીધી રેખામાં કાર્ય કરતા વ્યવસ્થા તંત્રને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે તો આ રેખિક વ્યવસ્થા તંત્રમાં જે દરેક વિભાગ જે રીતે કાર્ય કરે તે સીધી રેખામાં કાર્ય કરે છે જેને જે કામ સોંપાયું છે તે કામ એને કરવાનું છે એટલે કે વિભાગ પ્રમાણે કામ થાય છે આ વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહી શકાય તો આ રેખિક વ્યવસ્થા તંત્ર છે તેમાં સૌથી ઉપર કોણ હશે સંચાલક મંડળ હશે કે જે મેનેજિંગ ડિરેક્ટર સંચાલક મંડળ જે છે તે તો આ સંચાલક મંડળ કોને સત્તા સોંપશે તો કે જનરલ મેનેજરને આપશે સંચાલક મંડળની સૂચના પ્રમાણે કોણે કાર્ય કરવાનું છે જનરલ મેનેજરને તો આ જનરલ મેનેજરને કામ સોંપાશે હવે જનરલ મેનેજરને જે રેખામાં કામ સોંપાયું એ પ્રમાણે શું કરશે તો કે 3 વિભાગ છે ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ ઉત્પાદન વિભાગ બીજો વિભાગ વહીવટી વિભાગ અને ત્રીજો વિભાગ વેચાણ વિભાગ તો આ 3 વિભાગને જનરલ મેનેજર સત્તા સોંપશે ટૂંકમાં કાર્ય એને આપશે તો ઉત્પાદન વિભાગ છે એમાં કે પાછા 2 વિભાગ એક ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી ખરીદ વિભાગ ખરીદ અધિકારી ઉત્પાદન વિભાગ ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારીની નિમણૂક કરશે આ ખરીદ અધિકારી છે એને નીચે કોણ કામ કરશે કારકુનો અને ઉત્પાદન અધિકારી છે તેના નીચે સુપરવાઇઝર કામ કરશે વસ્તુઓનું ઉત્પાદન કરવાનું છે તો એનું વ્યવસ્થિત કાર્ય થાય એના માટે સુપરવાઇઝર નિમવામાં આવે છે તો સુપરવાઇઝર કામ કરશે સુપરવાઇઝર કોની પાસે કામ કરાવશે તો કે ફોરમેન ફોરમેન છે સુપરવાઇઝરની સૂચના પ્રમાણે કાર્ય કરશે અને ફોરમેન છે તે કામદારોને કાર્ય કરાવશે
એટલે કામદારો છે તે સીધી રેખામાં આ દરેક અધિકારીને જવાબદાર છે. સીધી રેખામાં જ જો કામદારો કોની સૂચના પ્રમાણે કામ કરશે? ફોરમેનની. ફોરમેન તો કે સુપરવાઇઝરની. સુપરવાઇઝર તો કે ઉત્પાદન અધિકારીની. ઉત્પાદન અધિકારી તો કે ઉત્પાદન વિભાગ, અને ઉત્પાદન વિભાગ તો કે જનરલ મેનેજર, અને જનરલ મેનેજર તો કે સંચાલક મંડળ. એટલે કે સીધી રેખામાં કામ થાય છે. સીધી રેખામાં કામ થાય છે. ઉપરનો અધિકારી નીચેના અધિકારીને જવાબદાર, એના નીચેનો એના જવાબદાર, એના નીચે એને જવાબદાર. એટલે કે સીધી રેખામાં કાર્ય થાય છે. ઉત્પાદન વિભાગ. ત્યાર પછી બીજો વિભાગ આવે છે, વહીવટી વિભાગ. તો એમાં કેવી રીતે કાર્ય થશે આ વહીવટી વિભાગમાં? તો એમાં વહીવટી અધિકારી અને હિસાબી અધિકારીની નિમણૂક થાય. વહીવટી અધિકારીને જે કામ સોંપાયું તે વહીવટી અધિકારી બધું જ કાર્ય કરશે, અને હિસાબી અધિકારીને જે કામ સોંપાયું તે બધું જ કાર્ય હિસાબી અધિકારી કરશે. ત્યાર પછી વેચાણ વિભાગ આવે છે. વેચાણ તો કે એમાં વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. કોઈ વસ્તુનું વેચાણ કરવું હોય તો આપણે વેચાણ અધિકારી એક, અને બીજે વિજ્ઞાપન. વિજ્ઞાપન એટલે જાહેરાત. કોઈ વસ્તુનું આપણે વેચાણ કરવું હોય તો આપણે પહેલાં એની જાહેરાત કરવી પડે. પછી એ જાહેરાત તમે ટીવીમાં બતાવી શકો છો, અથવા પેમ્પલેટ છપાવીને બતાવી શકો છો, અથવા રોડ પર શો કરીને, કોઈ પણ રીતે. એમ જાહેરાત અલગ અલગ રીતે ઘણી બધી રીતે થઈ શકે. એટલે વેચાણ વિભાગ શું કરશે? તો કે એક વેચાણ અધિકારી અને એક વિજ્ઞાપન અધિકારીની નિમણૂક કરશે. તો આ વેચાણ અધિકારી છે તે કોની પાસે કામ કરાવશે? સેલ્સમેન પાસે. સેલ્સમેન ઘરે ઘરે જઈને માલ સામાન વેચે, અથવા કોઈ દુકાનોમાં જઈને આપે. એટલે કે સેલ્સમેન છે તે કામ વેચાણ અધિકારીની નીચે કરે, અને વિજ્ઞાપન અધિકારીની નીચે તો કે જુદા જુદા જે કર્મચારીઓ રાખેલા છે તે કાર્ય કરે છે. ખ્યાલ આવ્યો? રેખિક વ્યવસ્થા તંત્ર સીધી રેખામાં કાર્ય કરે છે, તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. ઉપરી અધિકારી તરફથી જે સત્તાઓ નીચેના અધિકારીઓ તરફથી મળે તેમ સીધી રેખામાં કાર્ય થાય છે, તેથી તેને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. માત્ર ત્રણ અધિકારી ધ્યાનમાં રાખવાના, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. પછી એના હાથ નીચે કોણ કોણ કાર્ય કરે છે તે બતાવવાનો તમારે. એટલે ચાર્ટ દ્વારા સમજૂતી મેળવીએ તો ઝડપથી અને સહેલાઈથી મળી શકે. ત્યાર પછી આવે છે વ્યવસ્થા તંત્રનો બીજું, વ્યવસ્થા તંત્રનું માળખું છે એમાં બીજું માળખું, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કાર્યાનુસાર, કાર્ય પ્રમાણે કાર્ય કરવું, કાર્ય પ્રમાણે કામ કરવું, એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો હવે આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તો કે આ રેખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા હતી. શું મર્યાદા હતી? તો આ રેખિક વ્યવસ્થા તંત્ર કાર્યને મહત્ત્વ આપવાને બદલે વિભાગને મહત્ત્વ આપે છે. જુઓ અહીંયા વિભાગ બધા બતાવ્યા છે, એટલે શું કરે છે આ રેખિક વ્યવસ્થા તંત્ર? કાર્યને મહત્ત્વ આપવાને બદલે બધા વિભાગને મહત્ત્વ આપે છે. આ એની મર્યાદા છે. આ મર્યાદામાંથી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થયો, અને મર્યાદા હતી એટલે આ વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું, નહીતર ન આવેત. હવે જે રેખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણના લાભ નહોતા મળતા, એ વિશિષ્ટીકરણના લાભ આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં મળે છે. કાર્ય પ્રમાણે કામની સોંપણી કરવામાં આવે એટલે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. એમાં દરેક અધિકારીને જે તે કામ સોંપવામાં આવે. આ રેખિક વ્યવસ્થા તંત્રમાં શું હતું? તો કે વેચાણ વિભાગના અધિકારીને કામ સોંપાઈ ગયું, એટલે વેચાણને લગતું બધું જ કામ એ અધિકારીને જ કરવાનું. હવે એ અધિકારી એ બધા જ કામમાં નિષ્ણાંત કે નિપુણ હોય એવું જરૂરી નથી. અમુક કામ એને ન પણ આવડતું હોય છતાં એને કામ સોંપાઈ જાય છે. આ એની મર્યાદા છે. જે તે વિભાગના અધિકારીને એ વિભાગનું બધું જ કામ સોંપી દેવામાં આવે, પછી ભલે તેને આવડતું હોય કે ન આવડતું હોય. જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શું છે? જે અધિકારી જે કાર્યમાં નિષ્ણાંત હોય એ જ કામ એને સોંપવાનું, એટલે એ કામ એકદમ પરફેક્ટ થશે, એકદમ વ્યવસ્થિત થશે, એમાં ભૂલ નહીં આવે. કારણ કે એ વ્યક્તિ એમાં જ નિષ્ણાંત છે અને એને એ જ કામ સોંપાયું છે. બીજો વ્યક્તિ બીજામાં નિષ્ણાંત છે તો એને એ બીજું કામ સોંપાયું. ખ્યાલ આવ્યો? એટલે જે વ્યક્તિને જે કાર્ય સારી રીતે આવડે છે એ જ કાર્ય એને સોંપવામાં
આવે છે. તો આપણે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં મુખ્ય અધિકારી સૌથી ઉપર હોય કે જેની સૂચના પ્રમાણે દરેક અધિકારીએ કામ કરવાનું છે. તો એમાં એક વહીવટી વિભાગ આવે અને બીજો કારખાના વિભાગ આવે. તો વહીવટી વિભાગમાં કોણ કોણ આવશે? તો કે સૂચના અધિકારી હોય, જેટલી સૂચનાઓ આપવાની હોય એ બધી આ અધિકારીને જ કરવાનું, પછી એના સૂચના સિવાય બીજું કોઈ કામ નહીં કરવાનું. શિસ્ત અધિકારી, શિસ્તની જાળવણી કરવાનું જ કામ. મુખ્ય અધિકારી તરફથી જે કામ સોંપાયું છે તે બરાબર થાય છે કે નહીં તે જોવાનું કામ કોનું? તો આ શિસ્ત અધિકારીનું. માત્ર શિસ્તને જ એને ધ્યાનમાં લેવાની છે, બીજું કંઈ નહીં. ત્યાર પછી હિસાબ અધિકારી, માત્ર એણે હિસાબ જ જોવાના છે, બીજું કામ કરવાનું નથી. માર્ગદર્શન અધિકારી, કર્મચારીઓને જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવાનું કામ કોણ કરશે? માર્ગદર્શન અધિકારી. કારખાના વિભાગમાં જોઈએ તો કારખાના વિભાગમાં જૂથ અધિકારી, જૂથમાં પ્રવૃત્તિઓ થતી હોય ને, અમુક કામ એવા હોય કે જે એકલા ન થાય એને જૂથમાં જ કરવા પડે, તો એના માટે જૂથ અધિકારીની નિમણૂક કરવામાં આવે. ત્યાર પછી ઝડપ અધિકારી, કામમાં ઝડપ પણ જોવે ને, સાવ ધીમે ધીમે કામ કર્યા કરે એમ પણ નહીં, તો ઝડપ અધિકારી. ગુણવત્તા નિયંત્રણ અધિકારી, વસ્તુની ગુણવત્તા નક્કી કરે. ત્યાર પછી સમારકામ ઇજનેર, મશીનો કોઈ જગ્યાએ બંધ થઈ ગયા છે, બરાબર ને, મશીન છે ભાઈ ગમે ત્યારે બંધ થાય, એનું સમારકામ પણ સમયે સમયે કરવું પડે, એને ઘસારો પણ લાગે, તો એ બધું કામ કોણે કરવાનું? તો આ સમારકામ અધિકારીએ કરવાનું. હવે આ વહીવટી વિભાગના બધા જ અધિકારીઓ, એના કર્મચારીઓ આ કામદારોને જવાબદાર હોય, આનું કામ આની સાથે સંકળાયેલું હોય, અને આ કારખાના વિભાગના બધા જ અધિકારીઓ છે એના કામદારો છે, તે કોની સાથે જોડાયેલા છે? આ વહીવટી વિભાગના કર્મચારીઓ સાથે. બધા સાથે મળીને જ કામ કરે છે, પણ કેવું કામ કરે છે? પોતાને જે કાર્ય સોંપાયું છે ને તે જ કરે છે, આખા વિભાગ પૂરતું કામ કરતા નથી. જો એક એક અધિકારી જ છે, બધે છે એક એક અધિકારી, જ્યારે અહીંયા રેખિક વ્યવસ્થા તંત્રમાં શું હતું? વિભાગ હતા, એમાં અધિકારી તો છેલ્લે નીચે આવતા હતા, બરાબર ને, એટલે વિભાગ પ્રમાણે કામ સોંપાતું હતું. શેમાં? આ રેખિક વ્યવસ્થા તંત્રમાં. જ્યારે આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં જે તે કાર્યમાં નિષ્ણાત છે તે અધિકારીને એ જ કામ સોંપવામાં આવે છે. એટલે આમાં શું થાય? કામ છે એ બેવડાતું નથી, અને કામ કરવાનું કોઈ બાકી પણ નથી રહી જતું, બધું જ વ્યવસ્થિત થાય છે. ખ્યાલ આવ્યો? કોઈ કામ ડબલ વખતે નથી થઈ જતું, અને કોઈ કામ રહી પણ નથી જતું, કારણ કે દરેકના ભાગમાં જે કામ આવ્યું એ દરેક જ કરે છે. હવે જૂથમાં કોઈ કામ સોંપી દીધું હોય, તમારે આ કામ કરવાનું, તેમ અડધા કામ કરે, અડધા બેસી રહે, પણ પર્સનલ એક એકને કામ સોંપી દીધું હોય તો એ તો પોતાનું કામ કરવાના જ છે. એટલે કે રેખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળતો હતો, એટલા માટે આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજ પડી? વ્યવસ્થા તંત્રનું માળખું, તેમાં મુખ્ય બે માળખા, પાંચ માળખા, એમાં આજે આપણે બે માળખાની સમજૂતી મેળવી. પહેલું માળખું રેખિક વ્યવસ્થા તંત્ર, અને બીજું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ખ્યાલ આવ્યો? વધારે માહિતી માટે, ડિટેલ માટે આ જે ચાર્ટ મેં દોર્યા છે એ સેમ ચાર્ટ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, અને એની સમજૂતી પણ આપી છે. વધારે માહિતી માટે તમે ટેક્સ્ટબુક વાંચી શકો છો. ખ્યાલ આવ્યો? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને રેખિક વ્યવસ્થા તંત્ર. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.